નમસ્કાર સુપ્રભાત, આપ જોજો જી 24 કલાક અમે સાંભળીએ તમારી વાત. સમાચારની શરૂઆત કરીએ સ્પીડ ન્યૂઝ થી. સંક્ષિપ્તમાં જોઈએ મહત્વના સમાચારો. આજે હાર્દિક પટેલ પ્રેસ કોન્ફરન્સ કરશે સવારે 11 કલાકે. હાર્દિક પ્રેસ કોન્ફરન્સ કરશે અને અનામત મુદ્દે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે. તો આ સાથે જ દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવેલા હોબાળા અને કોંગ્રેસ તથા પાસે ટિકિટ અંગેની વાતનો પણ ખુલાસો કરી શકે છે. ધોળકાના ત્રાસ ગામે હાર્દિક પટેલની રેલી અને જાહેર સભા યોજાઈ. હાર્દિક પટેલ અને પાસના અન્ય કાર્યકરોએ વિશાળ રેલી યોજી અને ત્રાસિત ગામે હાર્દિક પટેલે પોતાની સભા યોજી. સભામાં હાર્દિક પટેલનું ભવ્ય સ્વાગત કરાયું. હાર્દિકની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. હાર્દિકે પોતાના સંબોધનમાં ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. હાર્દિકે કહ્યું કે સરકારે કેસ પાછા ખેંચવાની વાત કરી હતી, પરંતુ હજુ સુધી કેસ પાછા ખેંચાયા નથી અને પાટીદાર સમાજ પર અત્યાચાર કરનારને પાડી દેવાની વાત પણ હાર્દિકે કરી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી 9 ડિસેમ્બરે યોજાવાની છે, ત્યારે ભાજપ દ્વારા પણ જંગી પ્રચારની વ્યવસ્થા કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ડિસેમ્બરથી લઈ 4 ડિસેમ્બર સુધી ગુજરાતમાં જોવા મળશે, જેમાં બેક ટુ બેક સભાઓ અને રેલીને સંબોધિત કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 નવેમ્બરે 4 સ્થળો ભુજ, અમરેલી, વાપી અને કામરેજમાં સભાને સંબોધિત કરશે. ત્યારબાદ 29 નવેમ્બરે નવસારી, ભરૂચ, જૂનાગઢ અને ભાવનગરમાં સભા ગજવશે. તેના પછી 3 ડિસેમ્બરે તાલાલા અને રાજકોટમાં જનસભાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત 3 ડિસેમ્બરે અમદાવાદમાં હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે. ત્યારબાદ પીએમ મોદી 4 ડિસેમ્બરે સુરેન્દ્રનગર, પાલીતાણા, જસદણ અને જામનગરમાં સભાને સંબોધિત કરશે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જેમાં 24 નવેમ્બરે તેઓ ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તે સવારે પોરબંદર એરપોર્ટ પર આવી પહોંચશે, જ્યાં તે માછીમારો સાથે સંવાદ કરવાનો છે. ત્યારબાદ બપોરે સાણંદમાં નાની દેવતી દલિત શક્તિ કેન્દ્ર ખાતે દલિતો દ્વારા તૈયાર કરાયેલ રાષ્ટ્રધ્વજને સ્વીકારશે. રાહુલ ગાંધી અમદાવાદમાં ઠાકોરભાઈ દેસાઈ હોલમાં તબીબો સાથે આરોગ્યની સ્થિતિ અંગે સંવાદ કરશે. સાંજે નિકોલ ખાતે શિક્ષકો સાથે શિક્ષણની સ્થિતિ અંગે સંવાદ કાર્યક્રમ કરશે. ત્યારબાદ રાહુલ ગાંધી અમદાવાદમાં જ રાત્રિ રોકાણ કરશે. પ્રથમ તબક્કાના ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો, ત્યારે ઉમેદવારી પત્ર ભરવામાં રાફડો ફાટી નીકળ્યા છે. ગઈકાલે કુલ 1215 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, જેમાંથી સુરત જિલ્લામાંથી સૌથી વધુ 246 ઉમેદવારી ફોર્મ ભરાયા. પ્રથમ તબક્કામાં કુલ ઉમેદવારોનો આંકડો 1700ને પાર પહોંચ્યો છે. ત્યારે હવે તમામ ઉમેદવારોના ફોર્મની ચકાસણી આવતીકાલે કરવામાં આવશે. એનસીપીએ પ્રથમ તબક્કામાં 50 ઉમેદવારને ઉતાર્યા મેદાનમાં, જેમાં અનેક મોટા ચહેરાઓને એનસીપીએ ટિકિટ આપી છે, જેમાં ગોંડલ, બોટાદ, રાપર અને વરાછા રોડમાં એનસીપી મેદાનમાં છે. એનસીપી બીજા તબક્કામાં પણ 50થી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતારશે. કોંગ્રેસ સાથે એનસીપીની વાટાઘાટ ચાલી રહી છે. જો યોગ્ય નિરાકરણ આવશે તો જોડાણની શક્યતા છે, નહીં તો એનસીપી એકલા હાથે ચૂંટણી લડશે. સુરેન્દ્રનગરની ધાંગધ્રા બેઠક પર ભાજપના જયરામ સોનાગ્રાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ધાંગધ્રામાં રોડ શોનું પણ આયોજન કરાયું હતું. આશા વર્કર આંદોલનના આગેવાન ચંદ્રિકાબેન સોલંકી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે. આ માટે ચંદ્રિકાબેન સોલંકીએ શિક્ષિકામાંથી રાજીનામું આપી દીધું છે. ચંદ્રિકાબેન સંખેડા તાલુકાની કોઠી પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતા. ચંદ્રિકાબેન સોલંકીએ શિક્ષિકા પદેથી રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસમાંથી તેઓ ચૂંટણી લડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. મહત્વનું છે કે ચંદ્રિકા સોલંકીએ વડાપ્રધાન મોદી પર બંગડી ફેંકી હતી અને સરકાર વિરોધી પ્રવૃત્તિને લઈ તેઓને સસ્પેન્ડ કરાયા હતા. બોટાદની બેઠક પર કોંગ્રેસમાં વિખવાદ થતા મનહર પટેલના સ્થાને ડીએમ પટેલના નામની જાહેરાત કરાઈ હતી. ડીએમ પટેલના નામની જાહેરાત બાદ ડીએમ પટેલે કાર્યકરો સાથે જઈ વિધિવત રીતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. કોંગ્રેસના મનહર પટેલનો મેન્ડેટ રદ કરાયો છે. એક જ બેઠક પર કોંગ્રેસના 2 ઉમેદવાર હતા. મનહર પટેલનો મેન્ડેટ રદ કરાયો. બોટાદના કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર ડીએમ પટેલ છે. ગઈકાલે સવારે જ ઉમેદવારમાં બદલાવ થયો હતો, જેને લઈ મનહર પટેલનો મેન્ડેટ રદ કરાયો. કોંગ્રેસમાં લાઠી બાબર બેઠક પર બળવો થયો છે. લાઠી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જનક તળાવિયાએ ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવાર તરીકે તેમની ઉમેદવારી પણ નોંધાવી છે.
ભરૂચની ઝઘડિયા બેઠક પર નીતિશ કુમાર સમથી પાર્ટી જેડીયુમાં છોટુ અમરસિંહ વસાવા નામના ઉમેદવારે ફોર્મ ભર્યું છે, ત્યારે જેડીયુના દિગ્ગજ નેતા હવે છોટુભાઈ વસાવા પીટીપી પાર્ટીના બેનર હેઠળ રિક્ષા ચિહ્ન પર ચૂંટણી લડશે. સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા વિધાનસભા માટે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ ઉમેદવારીપત્ર ભર્યું. આ દરમિયાન ઋત્વિક મકવાણાના સમર્થકોએ રોડ શો યોજ્યો, જેમાં ચોટીલામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા. અનેક વાર વાદ વિવાદો પછી આખરે જૂનાગઢની બેઠક પર કોંગ્રેસના સિનિયર નેતા વિખાભાઈ જોશી આજે ઉમેદવારીપત્ર ભર્યું. ફોર્મ રજૂ કરતા પહેલા વિખાભાઈ જોશીને સિદ્ધનાથ મહાદેવના મંદિરે સાકાર તુલા કરવામાં આવ્યું. નવસારી જિલ્લામાં વિધાનસભાની 4 બેઠકો પર ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસ, બીજેપી સહિત અનેક રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી. જલાલપુર બેઠક પર બસપાના ગુણવંત રાઠોડે ઉમેદવારીપત્ર ભર્યું. ડિપોઝિટ તરીકે તેમણે 15 કિલો સિક્કા જમા કરાવતા ચૂંટણી અધિકારી સહિત લોકો પણ આશ્ચર્યમાં મુકાયા. સુરતમાં ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીએ ઉમેદવારી નોંધાવી, ત્યારે હર્ષ સંઘવીએ સાયકલ રેલીને લઈ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા. સાયકલ રેલીમાં આરોગ્ય પ્રધાન પણ જોડાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી દસાડા બેઠક પર ભાજપ દ્વારા રાજ્યના વિધાનસભા અધ્યક્ષ રમણભાઈ વોરાએ આજે પાટડી ખાતે રોડ શો કરી વિજય મુહૂર્તમાં પ્રાંત કચેરી ખાતે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. દ્વારકા 82ના વિધાનસભાના ઉમેદવાર તરીકે મેરાવણભાઈ ગોરિયાએ આજે દ્વારકા કિશન દર્શન કરી પોતાની ઉમેદવારી નોંધાવી. આહીર સમાજ તેમજ સથવારા સમાજના અગ્રણીઓને સાથે રાખી તેમણે ઉમેદવારીપત્ર ભર્યું. જંબુસર ભાજપમાં ભડકો થયો છે. ભાજપના કુમાનસિંહ વાંસિયાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. ભરૂચ વિધાનસભા બેઠકના ભાજપના રિપીટ ઉમેદવાર દુષ્યંત પટેલ અને વાગરા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સુલેમાન પટેલે આજરોજ તેમના સમર્થકો સાથે ભરૂચ પ્રાંત અધિકારી સમક્ષ ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા શક્તિસિંહ ગોહિલે કચ્છની માંડવી બેઠક પર પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે, ત્યારે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે શક્તિસિંહ ગોહિલના સમર્થકો તેમની સાથે હાજર રહ્યા હતા. સુરત કોંગ્રેસમાં કકળાટ થયો છે. વોર્ડ નંબર 15ના કોંગ્રેસ પ્રમુખ પરેશ કાછડિયાએ બળવો કર્યો છે અને કામરેજ વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. પાછરા ગામના ઉપસરપંચ અને ગોંડલ તાલુકાના અરામત આંગણના પાસ કન્વીનર મહેશભાઈ ખૂંટે ગોંડલ 73 વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું નામ નોંધાવ્યું છે. સુરતમાં કામરેજ વિધાનસભામાં બેઠક પર અશોક જીરાવાલે ઉમેદવારીપત્ર ભર્યું, તે પહેલા તેમણે રોડ શો પણ કર્યો હતો. ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું. તેમણે જેતપુરમાં ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કર્યું. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે બાઇક રેલી યોજી પોતાનું ફોર્મ ભરવા જયેશ રાદડિયા પહોંચ્યા હતા. ગોંડલ 73 વિધાનસભા બેઠક પર ભાજપે ગીતાબા જાડેજાને ઉમેદવાર જાહેર કર્યા, ત્યારે ગીતાબા જયરાજસિંહ જાડેજાએ ગોંડલ 73 વિધાનસભા બેઠક પરથી ફોર્મ ભર્યું છે. કચ્છ જિલ્લાની અબડાસા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ ફોર્મ ભર્યું છે. પાર્ટી સાથે થયેલી ટેલિફોનિક વાતચીતને પગલે પ્રદ્યુમનસિંહ જાડેજાએ પોતાનું ફોર્મ ભર્યું હતું. ભાવનગર ગ્રામ્યમાંથી પરસોત્તમભાઈ સોલંકીએ જિલ્લા પંચાયત ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું, તો ગારિયાધાર બેઠક પરથી ઈશુભાઈ નાકરાણીએ જિલ્લા પંચાયત ખાતે ફોર્મ ભર્યું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ ભાવનગરની પશ્ચિમ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. તો જીતુ વાઘાણીના ફોર્મ ભરતી વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહ્યા હતા, સાથે જ ભાજપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર હતા. વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાયા બાદ પોરબંદરની કુતિયાણા બેઠક પરથી લખમણ ઓડેદરાએ ઉમેદવારી ફોર્મ ભર્યું. સુરેન્દ્રનગરના ચોટીલાના ધારાસભ્ય અને સંસદીય સચિવ શ્યામજી ચૌહાણની ટિકિટ ન મળતા તેઓ નારાજ છે. તેથી શ્યામજી ચૌહાણ સંસદીય સચિવ પદ અને ભાજપમાંથી રાજીનામું આપશે. આવતીકાલે મુખ્યપ્રધાન કાર્યાલયના ફેક્સ પર તેઓ રાજીનામું મોકલી આપશે. શ્યામજી ચૌહાણની ટિકિટ કપાઈ જતા શ્યામજી ચૌહાણ નારાજ છે, સાથે આખો કોળી સમાજ પણ નારાજ હોવાનો દાવો કરાયો છે.
રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે રાજપૂત સમાજના યુવાનો ઇન્દ્રનીલ રાજગુરુ અને શક્તિસિંહ ગોહિલના પુતળાનું દહન કર્યું. મહેશ રાજપૂતને ટિકિટ ન આપવામાં આવતા તેમના સમર્થકોએ પુતળા દહન કર્યું અને ઇન્દ્રનીલ અને શક્તિસિંહ વિરુદ્ધ નારા લગાવ્યા. જમાલપુર બેઠક પર સાબિર કાબલીવાલાના વિરોધમાં 7 કોર્પોરેટરે દિલ્હીમાં રજૂઆત કરી. વિસ્તારમાં સ્થાનિકો દ્વારા સાબિર કાબલીવાલાને સંપૂર્ણ સમર્થન છે. આ મામલે સાબિરે જણાવ્યું કે હું કોઈ પક્ષ વિરોધી કામ નથી કરી રહ્યો. હિરાલુ ભાજપના ઉમેદવારનો વિરોધ કરાવશે. ભાજપ દ્વારા ભરતસિંહ ડાભીને રિપીટ કરવામાં આવતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોરબીની માળિયા બેઠકને લઈ કોંગ્રેસમાં વિરોધ ઉભો થયો છે. પક્ષ પલટો અને ગદ્દારની ટિકિટ અપાઈ હોવાનું કિશોર ચીખલિયા અને કાર્યકરો આરોપ કર્યો છે. વફાદાર ઉમેદવારની અવગણના કરાતા કિશોર ચીખલિયાએ બળવો કરી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. મોરબીની માળિયા બેઠકને લઈ કોંગ્રેસમાં વિરોધ ઉભો થયો છે. પક્ષ પલટો અને ગદ્દારની ટિકિટ અપાઈ હોવાનું કિશોર ચીખલિયા અને કાર્યકરોએ આરોપ કર્યો છે. ટિકિટને લઈ અમદાવાદ કોંગ્રેસમાં પણ ડખો થયો છે. બાપુનગર બેઠક માટે આંતરિક વિખવાદ સર્જાયો છે. હિંમતસિંહને ટિકિટ મળવાની સંભાવનાને લઈ તૌફિક ખાન પઠાણ અશોક ગેહલોતને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવવાની ચીમકી આપી છે. આવતીકાલે જનવિકલ્પ પાર્ટી ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા ચૂંટણી વચનોની લહાણી કરશે. આવું કરીએ સંકલ્પ શીર્ષકના નેજા હેઠળ ચૂંટણી ઢંઢેરો જાહેર કરાશે. ઉલ્લેખનીય છે કે જનવિકલ્પ પાર્ટી ટ્રેક્ટરના નિશાન પર ચૂંટણી લડવાની છે. ભાજપની અંતિમ યાદીને આખરી ઓપ આપવામાં આવશે. બાકીના 48 ઉમેદવારોના નામ 2 દિવસની અંદર જાહેર કરાશે. ટિકિટને લઈ ચર્ચા માટે અમિત શાહ અને ભૂપેન્દ્ર યાદવ દિલ્હી જવા રવાના થયા છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બંને નેતાઓની મુલાકાત કરશે. બાકીની 48 બેઠકો માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કર્યા બાદ ઉમેદવારોના નામ ફાઇનલ કરાશે. દિલ્હીમાં અહેમદ પટેલના નિવાસ સ્થાને ટિકિટને લઈ કોંગ્રેસની બેઠક મળી હતી. બેઠકમાં ભરતસિંહ સોલંકી અને અશોક ગેહલોતે અહેમદ પટેલ સાથે ટિકિટને લઈ 20 મિનિટ સુધી ચર્ચા કરી હતી. બીજા તબક્કાની બેઠક પર ક્યાં સક્ષમ દાવેદારને ટિકિટ આપવી તે અંગે પણ ચર્ચા કરાઈ. ભાજપ દ્વારા હવે ગ્રામીણ વિસ્તારના મતદારોને લુભાવવા માટે જાદુગરની ફોજ ઉતારી છે, જે આગામી સમયમાં લોકો સુધી પહોંચી પ્રચાર કરશે. ભાજપના મીડિયા સેન્ટર ખાતે જાદુના શો ડેમો આયોજિત કરવામાં આવ્યો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક ટ્વીટ કરી રાહુલ ગાંધીને સવાલ કર્યા છે. રાહુલ ગાંધીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા યુવાદેશ નામથી ટ્વીટ થાય છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ફોટોગ્રાફ શેર કરાયો હતો, જેમાં પીએમ મોદી પર કટાક્ષ કરાયો હતો. મજાકનો જવાબ આપતા વિજય રૂપાણીએ રાહુલ ગાંધીને વળતો સવાલ કર્યો છે અને કહ્યું છે કે આ ટ્વીટ એ ભારતના ગરીબો તરફ યુથ કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે. શું રાહુલ આ મુદ્દે સહમત છે? આવો સવાલ પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વિટર પર કર્યો છે. પાસ કોંગ્રેસ ડખા વચ્ચે ભરતસિંહનું સાંકેતિક નિવેદન આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે તેઓ કોઈ દબાણમાં નથી. છેલ્લી ઘડીના ફેરફાર માત્ર રણનીતિના ભાગરૂપે છે. તે મહત્વનું છે કે ગઈકાલે કોંગ્રેસે 4 બેઠક પર પોતાના ઉમેદવાર બદલ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે અમિત શાહ પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના પ્રવાસના કારણે ભાજપના પેટમાં તેલ રેડાયું છે. કોંગ્રેસની યોજના યાદ કરાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસના કારણે વીજળી ઉત્પાદન વધ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસે લોકકલ્યાણનું કામ કર્યા છે તો ભાજપે માત્ર ઉદ્યોગપતિના વિકાસ કર્યા છે. તો જીએસટી મુદ્દે પણ પ્રહાર કર્યા અને જણાવ્યું કે વેપારીઓને સહન કરવું પડે છે. ભાજપે જાદુગરની પાર્ટી છે, ખોટા વાયદા આપી લોકોને છેતરવાનું કામ કરે છે. નર્મદા કેનાલના કામ પણ હજી બાકી છે. લાલુ પ્રસાદ યાદવ ગુજરાતના પ્રવાસે આવવાના છે. વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસના પ્રચાર માટે લાલુ પ્રસાદ યાદવ ગુજરાતના પ્રવાસે આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી ગઈ છે ત્યારે રાજકીય પક્ષોને ચૂંટણી લડવા કરોડોનું દાન મળતું હોય છે, ત્યારે ભાજપને 5 વર્ષમાં 2,186 દાતાઓએ સૌથી વધારે 80.45 કરોડનું દાન આપ્યું છે. કોંગ્રેસને 5 વર્ષમાં 53 દાતાઓએ કુલ 14.9 કરોડનું દાન આપ્યું છે. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે દરેક પક્ષે પોતાને મળેલા દાનની વિગત આપવાની હોય છે, ત્યારે ભાજપને 5 વર્ષમાં કુલ 80.45 કરોડનું દાન મળ્યું. ભાજપને 2011-12 માં 48 દાતાઓએ 92 લાખનું દાન આપ્યું છે. વર્ષ 2013-14 માં
158 દાતાઓએ 18,70,30,000 નું દાન આપ્યું. કોંગ્રેસ પાર્ટીને 5 વર્ષમાં કુલ 14,09,00,000 નું દાન મળ્યું છે, જેની વિગતો કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરી છે. કોંગ્રેસ પાર્ટીને વર્ષ 2011-12માં 4 દાતાઓએ 38,00,000 નું દાન આપ્યું, જ્યારે 12-13માં 14 દાતાઓએ 6 કરોડ નું દાન આપ્યું. તેમજ કોંગ્રેસને વર્ષ 2014-15માં 7 દાતાઓએ 3,52,50,000 નું દાન આપ્યું, તો વર્ષ 2015-16માં 26 દાતાઓએ 1,74,00,000 નું દાન આપ્યું. ચૂંટણીમાં મતદાન અંગે જાગૃતતા ફેલાવવા માટે શિક્ષિકાઓ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી. અમદાવાદના મેમકો ખાતેથી 1,000થી વધુ મહિલા શિક્ષકો દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી. અમદાવાદમાં જેટ એરવેઝની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે. ઉદયપુરથી મુંબઈ જતી ફ્લાઇટના લગેજ વિભાગમાં અચાનક એલાર્મ વાગતા અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું, જોકે તમામ મુસાફરો સુરક્ષિત. પોલીસે ચિલોડા નજીક એક કાર રોકી તેમાં તપાસ કરતા પ્રચાર સામગ્રી સાથે 9.96 લાખ રૂપિયા મળી આવ્યા, જે પગલે એક વ્યક્તિની અટકાયત કરી રૂપિયા જપ્ત કરાયા છે. હાલ તો આગળ કાર્યવાહી હાથ. દિન પ્રતિદિન ગુનાખોરીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે, ત્યારે આજે પાલનપુરમાંથી 2 ખિસ્સા કાતરોને ભર બજારે થેલીમાંથી પૈસા કાઢતા રંગે હાથ પકડ્યા અને ચોરને મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો. અમદાવાદમાં દિવસે દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી ગઈ છે, ત્યારે ચિલોડા પોલીસે મોટા પ્રમાણમાં દારૂના જથ્થા સાથે નકલી પોલીસ સહિત 2 લોકોની ધરપકડ કરી છે. પોલીસે 60 નંગ દારૂની બોટલ અને 40 નંગ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આરોપી પોલીસની વધતી પહેલા દારૂનો જથ્થો લઈ જતો હતો, તેની ગાડીમાંથી પોલીસને તલવાર પણ મળી આવી છે. ભાજપ અને કોંગ્રેસ માટે શું તૈયારીઓ લઈને આવી રહ્યું છે? ઉત્તરાખંડમાં ખરેખર વિકાસના કાર્યો કેટલા થયા? વિકાસ ખાલી નામ છે પણ વિનાશ પામ્યા ચાલો. આજે અમે આવી ગયા છીએ છોટા ઉદયપુરની રાજકીય રીતે અતિ મહત્વપૂર્ણ એવી સંખેડા વિધાનસભા બેઠક પર. આદિવાસી બાહુલ ધરાવતો વિસ્તાર એટલે બિલોડા. કોઈને પ્રજાને ઓઠે વળગે એવું કામ કર્યું નથી. બેંગ્લોર ગયો તો તમારા પાપે, તમે લોકશાહી ખતમ કરવા બેઠા હતા. સુરત શહેરની કામરેજ વિધાનસભા બેઠક કે જે ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. લોકોને ગુમરાહ કરવાનું કામ કર્યું છે કોંગ્રેસની સરકારમાં. ભ્રષ્ટાચાર ગાંડો હતો. ભુજમાં આજે કોંગ્રેસ કે પછી ભાજપ કે કોઈ ત્રીજો વિકલ્પ અહીં જીતશે. માંડવીની અંદર આટલી દુકાનો બદલી, આટલા શોપિંગ સેન્ટરો બનાવ્યા, એક મૂત્રડી તો બનાવી છે, નવી બતાવો તો ખરા. આજે વિકાસ એક ઇલેક્શનમાં મુદ્દો બને એ જ બહુ મોટી સિદ્ધિ કહેવાય. ઇન એસોસિએશન વિથ રંજીત સ્માર્ટ ઇનોવેટ. રંજીત સ્માર્ટ પહેલે સ્માર્ટ બનો. એક સ્વાદ એક વિશ્વાસ. આફ્ટર ઓલ વિશાલા ઇઝ વિશાલા. અવાજ અમારો છે પણ વાત તમારી છે. જે નામ સમાધાન સુધી પહોંચીએ છીએ અમે. એ સમસ્યા તમારી છે. જ્યાં મળે છે તમને તક એ મંચ અમારો છે પણ રજૂઆત તમારી છે. સમાચાર માટે તમારો ભરોસો.
વેલકમ બેક. આગળ વાત કરીએ સ્પીડ ન્યૂઝમાં. દિલ્હીના દ્વારકા મેટ્રો સ્ટેશન વિસ્તારમાં અથડામણની ઘટના બની છે. એન્કાઉન્ટર પોલીસ અને અસામાજિક તત્વો વચ્ચે થયું છે. પંજાબ પોલીસને બિદાપુરમાં શાંતિ પાર્ક ચોકની ઇમારતમાં 5 બદમાશો છુપાયેલા હોવાની માહિતી મળી હતી. 5 શખ્સ પંજાબના મોસ્ટ વોન્ટેડ આરોપીઓ હતા. આ ઘટનામાં એક આરોપી ભાગી ગયો હતો. આ પકડાયેલા બદમાશો લૂંટારા હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન પંજાબ તથા હરિયાણા પોલીસે સાથે મળી પાર પાડ્યું હતું. ઝડપાયેલ લોકો પાસેથી 100 જેટલા કારતૂસ તથા હથિયાર પણ જપ્ત કરાયા. ફિલ્મ પદ્માવતીને લઈ ચાલી રહેલા વિવાદની વચ્ચે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું છે કે પ્રદર્શન કરનારા લોકો જેટલા ખોટા છે એટલી જ ભૂલ સંજય લીલા ભણસાળીની છે. આ અંગે યોગી આદિત્યનાથે કહ્યું કે ફિલ્મને લઈ ચાલી રહેલા પ્રદર્શનને ધમકીઓ માટે સંજય લીલા ભણસાળી પણ સરકાર જવાબદાર છે. તેઓ લોકોની લાગણીઓ સાથે ચેડા કરવાની ટેવ પડી ગઈ છે. યોગી આદિત્યનાથે કહ્યું કે આ મુદ્દા પર ઉપદ્રવી પ્રદર્શનકારીઓ અને ફિલ્મ નિર્માતાઓની વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. યોગીએ કહ્યું કે કાયદાને હાથમાં લેવાનો અધિકાર કોઈને નથી, પછી તે સંજય લીલા ભણસાળી હોય કે બીજું કોઈ. મને લાગે છે કે ધમકી આપનાર દોષિત છે તો ભણસાળી પણ ઓછા દોષિત નથી. પ્રદૂષણની સમસ્યાથી પરેશાન દિલ્હીવાસીઓમાં એક અગત્યનો સવાલ ચર્ચાઈ રહ્યો છે. દિલ્હીના કરોલબાગ અને ઝંડેવાલા વચ્ચે આવેલી હનુમાનજીની વિશાળ પ્રતિમાનું એરલિફ્ટ થઈ શકે છે. કરોલબાગના રસ્તા પર સતત વધી રહેલા દબાણને દૂર કરવા માટે કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરાઈ છે. એવો અંદાજો લગાવવામાં આવે છે કે આવનારા સમયમાં ઝંડેવાલા અને કરોલબાગ વચ્ચે 108 ઊંચી હનુમાનજીની પ્રતિમાને એરલિફ્ટ કરી બીજે ખસેડાશે. ગુરુગ્રામ રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં થયેલ પ્રતિમન હત્યાકાંડ મામલે કોર્ટે બસ કંડક્ટર અશોકને જામીન મંજૂર કર્યા છે. કોર્ટે કહ્યું કે સીબીઆઈ કંડક્ટર અશોક વિરુદ્ધ પુરાવાઓ સબમિટ કરી શકી નથી. ત્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકવા માટે કેન્દ્ર સરકારે કાયદો બનાવવા પર વિચાર કરી રહી છે. મળતી માહિતી મુજબ મોદી સરકાર શિયાળુ સત્રમાં ત્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકવા માટે બિલ રજૂ કરી શકે છે. થોડાક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે એક સાથે ત્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકવા સરકારને કાયદો બનાવવાની સલાહ આપી હતી. તત્કાલીન ચીફ જસ્ટિસ કેઆર અને જસ્ટિસ નજીરે અલ્પમતમાં આપેલ નિર્ણયમાં કહ્યું હતું કે ત્રિપલ તલાક ધાર્મિક પ્રેક્ટિસ છે, આથી કોર્ટ તેમાં દખલ નહીં આપે. બંને જજોએ માન્યું કે ટ્રિપલ તલાક પાપ છે, આથી સરકારને તેમાં દખલ કરવી જોઈએ અને તલાક માટે કાયદો બનાવવો જોઈએ. ખેહરે એમ પણ કહ્યું કે તમામ પાર્ટીઓએ રાજકારણને અલગ રાખી આ મુદ્દા પર નિર્ણય લેવો જોઈએ. સુપ્રીમ કોર્ટના બંને જજોએ કહ્યું હતું કે ટ્રિપલ તલાક પર 6 મહિનાનો સ્ટે મૂકવો જોઈએ. આ બધાની વચ્ચે સરકાર કાયદો બનાવે અને જો 6 મહિનામાં કાયદો નહીં બને તો સ્ટે ચાલુ રહેશે. નેધરલેન્ડના હેગની આંતરરાષ્ટ્રીય અદાલતમાં ભારતીય જજ દલવીર ભંડારીએ બાજી મારી છે. જસ્ટિસ દલવીર ભંડારીને જનરલ એસેમ્બલીમાં 183 મત અને સિક્યોરિટી કાઉન્સિલમાં 15 મત મળતા ભંડારી બીજી વખત આંતરરાષ્ટ્રીય અદાલતના જજ બની ગયા છે. દલવીર ભંડારીનો મુકાબલો બ્રિટનના ઉમેદવાર ક્રિસ્ટોફર ગ્રીનવુડ સાથે હતો. મહત્વનું છે કે આંતરરાષ્ટ્રીય અદાલતમાં 15 પૈકી 14 જસ્ટિસની પસંદગી થઈ ગઈ હતી. મહત્વનું છે કે આંતરરાષ્ટ્રીય અદાલતમાં 15 પૈકી 14 જસ્ટિસની પસંદગી થઈ ગઈ હતી અને અંતિમ જસ્ટિસ માટે ભારતના દલવીર ભંડારી અને બ્રિટનના ગ્રીનવુડે ઉમેદવારી નોંધાવી હતી. જમ્મુ કાશ્મીરમાં સેનાના જવાનોને મોટી સફળતા હાથ લાગી છે. સેનાના જવાનોને વધુ એક વખત આતંકીઓના નાપાક મનસુબાને નિષ્ફળ બનાવ્યો છે. સેનાના જવાનોએ જમ્મુ કાશ્મીરના હંદવાડામાં 3 આતંકીઓને ઠાર માર્યા છે. સ્થાનિક પોલીસનું કહેવું છે કે ઠાર મરાયેલ 3 આતંકીઓ લશ્કરના હતા અને તેઓ પાકિસ્તાની હતા. નોટબંધીએ દેશની અર્થવ્યવસ્થા અને પેમેન્ટ કરવાની રીતને ધરમૂળથી બદલી નાખી છે. નોટબંધી પાછળ સરકારનો આશય દેશને કેશલેસ ઇકોનોમી બનાવવાનો છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકાર અનેક કાર્યક્રમ ચલાવે છે. આ દિશામાં સરકાર હવે વધુ એક મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર ચેકબુક બંધ કરવાનું વિચારી રહી છે. આ પાછળ સરકારનો આશય લેવડ દેવડને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાનો છે. સીઆઈટીના સેક્રેટરીએ જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં સરકાર ચેકબુક વ્યવસ્થા બંધ કરે તેવી શક્યતા છે. દેશમાં ફરી એકવાર અસહિષ્ણુતાનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. ગોવામાં ચાલેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી.
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની એક બાજુ અસહિષ્ણુતાના આરોપ લગાવ્યા, કટાક્ષ કર્યું. બીજી બાજુ ચીફ ગેસ્ટ અભિનેતા શાહરૂખ ખાન કહ્યું કે અસહમતિના દોરમાં સારી ફિલ્મોથી સંબંધોને મજબૂત કરી શકાય છે. 48મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાના ઉદઘાટન અવસર પર સ્મૃતિ ઈરાનીએ અસહિષ્ણુતાને લઈ ડિબેટ કરનાર લોકો પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે હું બહુ ખાસ કહીશ નહીં. રાજકુમાર રાવે જે રીતે જોક કર્યો આ વાત આખા દેશને ખબર પડવી જોઈએ. સરકાર કેટલી અસહિષ્ણુ છે તો બીજી તરફ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલ અભિનેતા શાહરૂખ ખાને તાજેતરના વિવાદોને લઈ ઇશારામાં વાત કરતા કહ્યું કે મેં બહુ કહ્યું તો સ્મૃતિજી મને મારશે. મુંબઈમાં રહેતા 7 વર્ષીય જેસલ શાહને સ્પોર્ટ્સમાંથી રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ ચાઇલ્ડ એવોર્ડ મળ્યો, જેના લીધે કચ્છી સમાજમાં ઉમંગનું વાતાવરણ ફેલાયું છે. ચેસમાં અનોખી સિદ્ધિ હાંસલ કરવા બદલ જેસલને એવોર્ડ આપવામાં આવ્યો છે. મુંબઈના ઘાટકોપરમાં સાંઈ સિદ્ધિ એપાર્ટમેન્ટને ધરાશાયી થયાના 3 મહિના થઈ ગયા, હજુ સુધી એપાર્ટમેન્ટમાં ઘાયલ થયેલ લોકોમાંથી વળતર મળ્યું નથી. આવનાર સમયમાં ભારતીય સેના સરળતાથી ચીનની બોર્ડર પર પહોંચી શકે તે માટે સેના દ્વારા 150 કિલોમીટર લાંબા એક રસ્તાને બનાવવાનું કામ શરૂ કરાયું છે. આ માર્ગ ઉત્તરાખંડના ટનકપુર પિથોરગઢમાં બનશે. 12 મીટર પહોળા રસ્તાનું નિર્માણ કાર્ય 2019 સુધી પૂરું કરવાનું લક્ષ્ય રખાયું છે. આ રસ્તાને બનાવવામાં 1,065 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ સિવાય 3 બાયપાસ પણ બનાવાશે. આ રસ્તાનું નિર્માણ જે વિસ્તારમાં થનાર છે તે કુમાઉ તરફ છે. ત્યાંની માટી પણ ગઢવાલની માટીની જેમ જ છે, જે ટનલ ખોદવા માટે યોગ્ય નથી. 150 કિલોમીટરના રસ્તાને બનાવવાનું કામ 4 કંપનીઓને અપાયું છે. સ્પીડ ન્યૂઝમાં હાલ પૂરતું આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો Zee 24 કલાક. અમે સાંભળીએ તમારી વાત.